खंभाना डेडाणमां आवेल मफतपरा विस्तारमां 15 दिवसथी पाणी आवतुं नथी। 15 दिवस पाणी न मळता महिला ग्राम पंचायतनो घेराव करेलो छे। मफतपरा विस्तारना महिला पुरुषो बाळको सहित ग्राम पंचायत खाते दोड़ी आवेला हता। मफतपरा विस्तारना लोको अहीं पहोंचता ग्राम पंचायतना सत्ताधीशो गायब थई गयेला हता। ग्राम पंचायत खाते आवेल खुर्शी टेबल खाली जोवा मळेला हता। छेल्ला 15 दिवसथी पाणी वितरणना बहाना काटता मोटर बळी गयेल छे। ग्राम पंचायतना महिला सरपंचना वहीवटदार पति हाल बहार होवानुं रटण करी रह्या छे। માસ નથી કોઈને બાંધવું ભાઈ। મારું નામ મોહસિન પઠાણ, ગામ ડેડણ। આજે અમારા ગામનો મફતપરા વિસ્તારનો પાણીનો પ્રશ્ન છેલ્લા 15 દિવસથી હોય ત્યાં સુધી કોઈ અધિકારી કે ગામના સત્તાધીશો દ્વારા નોંધ લેવામાં ન આવ્યું હોય ત્યારે આજે ગામના લોકો તેમજ મહિલાઓ રણચંડી બનીને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા આવી હોય તેમ છતાં પણ અહીંયા કોઈ હાજર ન મળતા મહિલાઓ કોને રજૂઆત કરે તેવો પ્રશ્ન ઊભો થયો છે। ત્યારે ગામ લોકો દ્વારા અત્યારે તાત્કાલિક પાણી મળી રહે તેવી માંગ કરવામાં આવી છે। અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી હોય છતાં પણ કોઈ નેતાઓ અત્યારે આ મહિલાઓ અથવા ગામ લોકોની વારે આવતું નથી। મત સમયે તો ચૂંટણીની સમયે ટીડીઓની જેમ ઉભરાતા કાર્યકરો અને રાજકીય નેતા અત્યારે કોઈનો અવાજ સાંભળવા તૈયાર નથી। ત્યારે આ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે। જો અમને પાણી નહીં મળે તો અમે ચૂંટણીમાં મત દેવા જવા નથી। મારું નામ છે નૂરભાઈ બેન। અમારા ગામમાં અમારા મફતપરામાં પાણી મળતું નથી। દારૂ મળે પણ પાણી ન મળે તો અમારા ગૌઢાને પાણી ભરવા જવું ક્યાં? કોઈ પાણીની હેલ ભરવા જવું નથી, કેટલીક લાસારી કરવી? અને અહીંયા અમે આવ્યા છે એ ગામ પંચાયતે તો ત્યાં તો કોઈ છે નહીં, તો અમારો કોઈ સાંભળતું નથી, તમારે ક્યાં જવાબ લેવા જવો? હા, અમે અહીં એક કલાક બે કલાકથી બેઠા છીએ પણ કોઈ છે નહીં અને આવ્યું નથી, તો અમારે આ રાવ ક્યાં કરવા જાવી? મારું નામ ભીમજી મકવાણા છે, હું ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં મફતપરા વિસ્તારમાં રહું છું। છેલ્લા 15 દિવસથી સતત રિક્વેસ્ટ કરી છે અમે પંચાયતને પાણીની કે ભાઈ 15 દિવસ અમારા સુધી પાણી આવતું નથી, બરાબર? તો અવારનવાર ખોટે ખોટા બહાનાઓ આપી અને ગમે બહાનું બતાવીને ટૂંકમાં સરખીમાંથી સરખી જાય છે। જ્યારે અત્યારે અમે પાણીની રજૂઆત કરવા અહીંયા પંચાયત ઓફિસે આવ્યા છીએ તો અહીંનો કોઈ પણ કર્મચારી અત્યારે તમે જોવો છો કે હાજર છે નહીં, બરાબર? તો અમારે આ ફરિયાદ કોને કરવા જાવી?